नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम छे अजय बलदाणिया। आज तमारू फरी वखत स्वागत छे अजय बलदाणिया YouTube चैनल पर। विद्यार्थी मित्रों, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર સ્વાધ્યાય 3.6 નો આજે પ્રશ્ન 1 નો આપણે છઠ્ઠો દાખલો જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ। તો કે 6x 3y 6xy પરિણામ નંબર 1 મતલબ આ સમીકરણ નંબર 1 અને 2x 4y 5xy સમીકરણ નંબર 2। વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની બીજી વાત તો કે જો તમે ધોરણ 10 માં ગણિત વિષયની લિંક તમે WhatsApp દ્વારા મેળવવા માંગતા હોય તો ચોક્કસથી નીચે આપેલા WhatsApp નંબર પર તમે મેસેજ કરી શકો। મેસેજની અંદર તમારું નામ, સ્કૂલનું નામ અને શહેરનું નામ લખી અને મોકલવાનું રહેશે। અને અગાઉના ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટનની અંદર આપેલી છે। तो विद्यार्थी मित्रों हवे જોઈએ આપણે તો કે હવે આ જે રકમ તમને આપેલી છે રકમની અંદર આ xy છે એને આપણે બરાબરની ડાબી બાજુએ લઈ આવશું। તો xy છે એ 6 સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની ડાબી બાજુ આવે તો તે ભાગાકારના સંબંધમાં આવશે અને સૌપ્રથમ આપણે એનું છેદ વિભાજન કરી જ નાખશું, જેથી આપણને 6x xy 3y xy 6 આ રીતે મળ્યું। હવે x x ઉડી ગયા, અહીં આપણે y y ઉડી ગયા। તો સમીકરણની અંદર 6y 3x 6। વિદ્યાર્થી મિત્રો આપેલા સમીકરણની અંદરથી 3 સામાન્ય નીકળે છે, તો 3 સામાન્ય લેતા હવે 6 માંથી આપણે 3 સામાન્ય કાઢીએ તો ત્યાં આવી જાય 2y प्लस 3 માંથી આપણે 3 સામાન્ય કાઢીએ તો 1x બરાબર। હવે 3 જે સામાન્ય કાઢ્યા એ આપણે અહીં આપણે ભાંગશું તો અહીંયા થઈ જશે 2, એટલે તો હવે એક સમીકરણ નંબર મતલબમાં આપણું જે પહેલું સમીકરણ છે એ તૈયાર થયું એમ કહેવાય। હવે અહીં પણ એ જ રીતે સમીકરણ 2 માટે મતલબમાં કામ કરવા માટે xy ને આપણે આપેલા પદમાં બરાબરની ડાબી બાજુએ લેશું। તો કે 2x xy 4y xy 5। x ઉડી ગયા અને અહીં y ઉડી જાય છે, તો 2 y 4 x 5। હવે તો આપણને અહીં કોઈ વસ્તુ સામાન્ય નીકળે એમ છે નહીં, એટલે આથી આપણને સમીકરણ નંબર 2 મળી ગયું। તો કે હવે ધારો કે 1/x a અને 1/y b ધારતા, તો કે 1/x a અને 1/y b ધારતા, તો કે અહીં થઈ જશે 2b a 2 સમીકરણ નંબર 3 અને અહીં થઈ જશે 2b 4a 5 સમીકરણ નંબર 2। વિદ્યાર્થી મિત્રો હવે આપણે આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે। તો સમીકરણ 3 માંથી a 2 - 2b ની કિંમત સમીકરણ આ 4 આવશે, 4 માં મુકતા આપણે સમીકરણ 4 ની અંદર a ના સ્થાન ઉપર આપણે 2 - 2b મૂકવાનો છે। તો અહીંયા 2b 4 કૌંસની અંદર a ના સ્થાન ઉપર આપણે કિંમત મૂકવાની છે અને બરાબર કેટલા આપેલા છે 5, તો a ના સ્થાન ઉપર કિંમત આવશે 2 - 2b। ઓકે, તો 4 નો ગુણાકાર 2 સાથે થશે અને 4 નો ગુણાકાર -2b સાથે થશે। તો ચાલો 2b 4 * 8 ±-4 * 8b કેટલા થઈ ગયા 5। હવે અચળ પદ એક બાજુએ વહી જાય અને ચલવાળા પદ એક બાજુએ રહેશે, તો 2b - 8b 5 અને 8 બરાબરની પહેલી બાજુ જાય તો બરાબરની ડાબી બાજુએ પ્લસ છે, તો પહેલી બાજુ જશે જમણી બાજુએ તો -8। તો હવે 8b જે માઈનસ છે અને 2b જે પ્લસ છે, તો હવે વિરુદ્ધ દિશાની તો બાદબાકી થાય, તો 8b માંથી 2b બાદ થાય तो आपने મળશે -6b बराबर। હવે 8 માઈનસ છે અને 5 પ્લસ છે તો 8 માંથી 5 જાય તો આપણને મળશે 3 મોટા પદની નિશાની એટલે કેવા આવશે માઈનસ। તો કે હવે આપણે b બરાબર -3 ના છેદમાં -6 તો માઈનસ માઈનસ આપણે દૂર થશે તો આપણને 1 ના છેદમાં 2 મળે છે। તો આમ b નું મૂલ્ય આપણને મળી જશે 1 ના છેદમાં 2। હવે b ની કિંમત આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ અને a ની કિંમત મેળવી લઈએ તો કે b ની કિંમત समीकरण 3 માં મુકતા b ની કિંમત સમીકરણ 3 માં મુકતા तो के b ની કિંમત આપણે સમીકરણ નંબર 3 માં મૂકીએ તો હું સમીકરણ નંબર 3 લખું a બરાબર 2 - 2b આ રીતેનું સમીકરણ છે a બરાબર 2 - 2b। હવે a આપણે મેળવવાનો છે તો 2 - 2 કૌંસની અંદર b ના સ્થાન ઉપર આવશે 1/2 તો અહીં આપણે ભાગ ઉડી જશે અને 2 - 1 तो के મળી જશે આપણને 1 તો a બરાબર આપણને મળે છે 1। अब विद्यार्थी मित्रों आपने जो धारेली कीमत छे अहीं आपने धारेलू छे के 1/x = a અને 1/y = b धारेलू छे तो के अहीं 1/x = a અને 1/y = b तो के a ના સ્થાન ઉપર આપણે a ની કિંમત મૂકશું તો a ના સ્થાન ઉપર કિંમત આવશે 1 અને 1/y = b ના સ્થાન ઉપર મૂકશું આપણે 1/2 तो के अहीं आवशे 1/2 बन्ने बाजू बराबरनी बन्ने बाजूए व्यस्त प्रमाण लेता तो x ऊपर લઈએ તો આયા 1 ના છેદમાં કાઈ ન હોય પણ 1 તો હોય તો 1 ઉપર જશે આથી x બરાબર આપણને મળશે 1 અને તે જ પ્રમાણે y ના વાળાપદ માટે તો બરાબરની બંને બાજુએ વ્યસ્ત પ્રમાણ લેવામાં આવે તો y અંશમાં જાય તો સામેના ભાગમાં જમણા ભાગમાં 2 પણ ક્યાં જશે અંશમાં તો y બરાબર પણ કેટલા મળશે 2। આમ उकेल xy x ના સ્થાન ઉપર 1 અને y ના સ્થાન ઉપર 2 મળે। વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। તદુપરાંત અગાઉના વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટન ક્લિક કરવાથી તમને મળી જશે તેમજ આ વિડિયોની લિંક તમે WhatsApp પર મેળવવા માંગતા હોય તો WhatsApp પર નીચે આપેલા નંબરમાં WhatsApp કરીને તમારું નામ તમારું શહેરનું નામ અને શાળાનું નામ લખી અને તમે મોકલી શકો છો જેને તમને લિંક વહેલી તકે પ્રાપ્ત થશે। થેન્ક યુ।